જાનું તારી યાદ મને બહુ આવે છે, અરે જાનું તારી યાદ મને બહુ આવે છે, કે રસ્તા ઉપર રખડતા ઢોર આવે છે. સંતોના ચરણોમાં વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. કે ખુરશી ઉપર ઊભા ઊભા ચા પીવાય નહીં ને ચાખવા હાટું હોટલમાંથી ભાણું મગાય નહીં. અરે વાતની વાતમાં મિત્રને મીઠો ઠપકો દઈ દેવાય, પણ ઊભી બજારે ઘરવારીને વાંદરી કહેવાય નહીં. અને જગતના ચોકમાં કઈક યુવતીઓ પેન્ટ શર્ટ પહેરતા થઈ ગઈ, પણ આ ભાયડાથી કોઈ દી ઘાઘરી પહેરાય નહીં. આ માણસો ગજબના હોય. હમણાં મારી બાજુમાં ભદો છોકરો રે, હવારના પોરમાં આવ્યો, મને કે મંથન, મેં કીધું હું, મને કે મરઘી ઈંડા મૂકે, મેં કીધું એમાં હું નવાઈ છે, મને કે તો તમે મૂકો. હા, હમણાં ગણિતના સાહેબ એક છોકરાને પૂછ્યું કે તારા પપ્પા આ રવજીભાઈને 25,000 રૂપિયા 10 મહિનાના વ્યાજ પેઠે આપે તો પાછા તારા પપ્પાને રવજીભાઈ કેટલા આપે? એ કે કાંઈ ના આપે. એ કા? કે ગણિત ન જ જાણતો. એ કે ગણિત જાણું, તમે મારા બાપને ન જ જાણતા. આ બૂચ મારું છે. આ છોકરાઓની મજા હોય. હમણાં મારા ભાઈને સ્કૂલમાં માર્યો એટલે હું ત્યાં સ્કૂલમાં ગયો. મેં કીધું આને કેમ માર્યો? મને કે એનો વાક હતો. મેં કીધું શું વાક? કે આપણે જાણવું તો પડે ને આપણા ભાઈને માર્યો એટલે. મેં કીધું કાંઈ વાક તમે પ્રશ્ન પૂછો તો સાહેબને કહું. એ કે હા. મેં કીધું શું પૂછ્યું? એ કે મેં બોર્ડ ઉપર લખ્યું રામાયણ, પછી તારા ભાઈને કીધું કોણે લખી, તો એણે કીધું કે સાહેબ તમે. મેં કીધું તો મારે તો વાકમાં છે. પાછો 5 દિવસ પછી રોતો રોતો આવ્યો. મેં કીધું આજે હું થયું? મને કે આજે માર્યો. મેં કીધું હવે મારે ન થવું, તારો કાંઈક વાક હોવો જોઈએ. મને કે વાક કાંઈ નહીં, કે સાહેબે પ્રશ્ન પૂછ્યો, મેં જવાબ આપ્યો. મેં કીધું આજે સાહેબે હું પૂછ્યું? કે સાહેબે પૂછ્યું 3 ને 2 કેટલા થાય? મેં કીધું સાહેબ 3 ને 2 5 થાય. મેં કીધું સાચું. પછી કે પાછું સાહેબે પૂછ્યું કે 2 ને 3 કેટલા થાય? મેં કીધું ડોબા 5 થાય. મને કે મેં એમ જ કીધું. હમણાં એક છોકરો સ્કૂલે નહોતો જતો. સાહેબ કે કેમ નથી આવતો? એ કે સાહેબ નથી આવતો. પણ એ કે કેમ નથી આવતો? એ કે કાલે એ કલેક્ટર થઈ ગયા. પાછો આજે રોતો રોતો હવારમાં મારો ભાઈ આવ્યો. મેં કીધું આજે હું થયું? મને કે આજે ટીચરે માર્યો. મેં કીધું આજે કઈક તારો વાક હોવો જોઈએ. મને કે વાક કાંઈ નહીં, કે હું ગીત ગાતો તને માર્યો. એના ટીચર પાસે ગયો. મેં કીધું ગઢવી બ્રાહ્મણ ચારણ આ બધા ગીત ગાતા હોય, મને પૂછો તો ખરા ક્યુ ગીત ગાયું. મેં કીધું ક્યુ ગાયું? મને કે ચલતી હે ક્યા નવસે બારા. પછી તો મેં બી એ મારી. મેં કીધું મારે ગાવાના ગીત તું ગાજ. આમાં જેવો જેવો વિષય હોય ને એવું હાસ્ય આપ્યો તો મજા આવે. અમારો ઉનામાં બગીચો છે ને, પ્રેમી પંખીડા બેઠા હતા ને પ્રેમિકાના માથું પ્રેમીના ખોરા ઉપર. એમાં એક સોસાયટીના કાકા નીકળાય કે ઓય છગન આ કઈ સંસ્કૃતિ છે? ઓલો કે ના ના મગનભાઈની પ્રકૃતિ છે. કોલેજમાં છોકરો ને છોકરી વાતો કરતા હતા કે તને એવું નહીં લાગતું આપણે લગ્ન કરી લેવા જોઈએ? છોકરી કે એવું લાગે છે પણ આપણે યારે લગ્ન કરશે કોણ? છોકરીઓ ગજબ ની હોય. પેટ છૂટી વાત કરી દઉં, કોઈ પણ છોકરી આપણી યારે ફોનમાં અજાણી રીતે વાતો કરતી હોય, કોઈ પણ છોકરી દુનિયાની, લગ્નની ફિલિંગ ત્યારે ન થતી, પણ જેવો બ્લોક કરી દે ને એટલે છૂટાછેડા જેવી ફિલિંગ આવે. મજા આવતી હે ને? હા, કારણ કે આમાં શું છે, એક જગ્યાએ મારો કાર્યક્રમ સ્વામીજી 6 માઇક મૂકી ગયા. મેં કીધું એટલા બધાની જરૂર નથી, મને કે આમાં પૈડા છે. એટલે મજા આવે ને, આકલા પડકારા ખોખારા કરજો. હમણાં એક જણો હવારના પર યા. મેં કીધું શું કરે? મને કે યોગા. મેં કીધું આ કયું આસન? મને કે દુશાસન. અને રામદેવ બાબા એ ગજબ ના જો, એને માનવા જોઈએ, પગે લાગવું જોઈએ. પેલા માણસોને ધંધા મૂકીને યોગે ચડાવ્યા અને પોતે ધંધે ચડી ગયા. હા, હમણાં અમારે કવાભાઈના માથામાં ઢીમચું થઈ ગયું. મેં કીધું શું થયું? મને કે તારી ભાભીએ ગુલાબ માર્યું. મેં કીધું ગુલાબ મારે એમાં ઢીમચા ના થાય. મને કે હારે કુંડું હતું. હા,
બપોરે રાજકોટ આવતો તો એસટીમાં બેઠો તો મને એમ થયું કંડક્ટર ની મજાક કરું, મેં કીધું ખટારો ક્યારે ઉપાડવો, મને કે કચરો ભરાય તરત. ભાઈ અને ગુરુકુળમાં મજા છે. હું 12 ધોરણ લગી જૂના ગુરુકુળમાં ભણ્યો, 12મામાં નપાસ થયો એટલે મારા પપ્પા ખીજાણા મને કે 12મામાં નપાસ થયો, સામે વાળા કાંતિભાઈ ની છોકરી જો, મેં કીધું એને જોવામાં જ નપાસ થયો. એટલે એનું આ તમે નેગેટિવ લ્યો માં, એટલે મારા પપ્પાનું કહેવાનું એમ કે 99% લાવી એને જોઈને કઈક આગળ વધ, મેં કીધું એને જોવામાં જ. હા, અને પુરુષો છે ને જન્મ જાત કલાકાર. સાબુદ્દીન સાહેબ અમારે કે આ એક જણો ફોનમાં વાત કરતો હતો, હલો, એની ઘરવાળી આવી કે કોની આરે વાત કરો છો, એ કે બેન આરે. તો એ કે સમજાય નહીં, કાંઈ સંભળાય નહીં, એમ હું કામ વાત કરો છો, એ કે બેન આરે વાત કરું છું, પણ જોરથી બોલો, એ કે તારા બેન આરે વાત કરું છું. હા, પુરુષો ગજબ ના હોય. હમણાં અમારે એક મારા મિત્ર છે વિશાલ, એના લગ્ન થયા, મહિના દી પછી ફોન આવ્યો મને કે વેલણથી બચવા શું કરવું. મેં કીધું રોટી મેકર આવી ગયા છે માર્કેટમાં, લઈ લે. 5 દી પછી પાછો ફોન આવ્યો મને કે વોશિંગ મશીન કઈ કંપનીનું લઉં. હા, એક ભાઈ એની પત્નીને કહેતા કે એક ભાઈની પત્ની કહેતી કે તમારી યારે લગ્ન કર્યા એની કરતા રાક્ષસ યારે કર્યા હોત તો સારું હતું. ઓલો માવો ચોરતો ચોરતો કઈ, પણ ગાંડી એક કુટુંબમાં થાય. હા, બે બેનું વાતો કરતી હતી કે મારા પતિ તો સાક્ષાત દેવતા છે, દેવતા. બીજા બેન કે આરા રા રા રા, કે ઓલા બેન કે આરા રા રા શું કરે, કે મારા હજી જીવતા છે. બે પુરુષો વાતો કરતા, મારા પત્ની તો સાક્ષાત દેવી છે દેવી, બીજો કે દેવી તો આપણે છે. તમે ટૂંકામાં સમજી જાઓ ને એમાં અમારી 5 વર્ષ જિંદગી વધી જાય. એક સ્કૂલમાં કાર્યક્રમ, સ્વામીજી કોઈ તાલી પાડે નહીં, કોઈ આકલા પડકારા કરે નહીં, અમને પરસેવો વહેરો. મેં આયોજકને કીધું, મેં કીધું આ કોઈ કંઈ બોલતું નથી, મને કે તમે ચાલુ રાખો કે આનંદ કરાવો, અમે આનંદ કરીએ જ 6 જણા. મેં કીધું પણ ઓડિયન્સમાં કાંઈ રિસ્પોન્સ મળતો નથી, મને કે મોજ કરો એ કે આ બેરામુંગા સ્કૂલનું સંમેલન છે. હા, એક ભાઈને મેં કીધું માણસ ગાંડો કેટલા વર્ષ રહી શકે, મને કે મને ખબર નહીં તમારી ઉંમર કેટલી.